कोरोना काल में लोहीना सगपण में ओट आवी छे। राज्यभर में कुल 355 वृद्धाश्रमों आवेला छे। कोरोना काल पहला वृद्धाश्रमों में 2310 वृद्धो हता। आ संख्या हवे वधीने 3520 सुधी आंबी गई छे, एटले के 1210 नो सीधो वधारो छे। शुं छे आ समग्र परिस्थिति, जोईए आ विशेष अહેવાલમાં। વૃદ્ધાશ્રમમાં વધ્યું મા બાપને મૂકવા માટેનું વેઇટિંગ। રાજ્યમાં કોરોના કાળમાં થયા વૃદ્ધાશ્રમ ફૂલ। વૃદ્ધાશ્રમમાં પહેલા કરતા મા બાપને મૂકવામાં 200% વધારો। કોરોનાના 13 મહિનામાં 1210 વડીલો વૃદ્ધાશ્રમ પહોંચ્યા। વૃદ્ધાશ્રમના પ્રવેશ માટેની ઇન્ક્વાયરીમાં 300% વધારો। રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરતના વૃદ્ધાશ્રમમાં વધ્યા વડીલો। છેલ્લા 1.5 વર્ષમાં એટલે કે કોરોના શરૂ થયું ત્યારથી અત્યાર સુધી વૃદ્ધાશ્રમોમાં પ્રવેશ મેળવવા માટે રાજકોટ, સૌરાષ્ટ્ર ઉપરાંત વડોદરા, મુંબઈ જેવા મહાનગરોમાંથી અરજીઓ આવી છે, જેમાં અરજદારો પૈકી કેટલાક વડીલો સુખી સંપન્ન પરિવારના પણ છે કે જે એકલવાયુ જીવન જીવી રહ્યા છે અને પોતાનું કામ જાતે કરવા માટે હવે સક્ષમ રહ્યા નથી। તેઓ પોતાની બાકી જિંદગી વૃદ્ધાશ્રમમાં ગાળવાનું પસંદ કરી રહ્યા છે। हाल में आ संस्था की अंदर 150 वडिलो छे। हाल की अंदर एडमिशन माटे बहुज फोनो आवी रहा छे अने बधा लोकोनो एक ज वस्तु छे के बेन अमने आश्रम में क्यारथी राखशो। हाल में अमे लोको बे वेक्सिन लीधेला अने प्रोपर जे प्रमाणे नियमों प्रमाणे कोरोनानी गाइडलाइन प्रमाणे अमे आ संस्था की अंदर एडमिशन नु काम शुरू कर्यु छे। मां बाप वडिलो गमे तेवा होय गड़पण छे एटले गमे ते बोले पण एने थोड़ुं लेट गो करवुं जोईए अमने अने मां बाप ने અમદાવાદમાં 40 આશ્રમમાં અગાઉ 1230 વૃદ્ધો હતા, જે હવે 2000 થઈ ગયા છે। तो વડોદરામાં 5 આશ્રમમાં 430 વૃદ્ધો અગાઉ હતા, જે હવે 600 થઈ ગયા છે। તો સુરતમાં 4 આશ્રમમાં 350 વૃદ્ધો અગાઉ રહેતા હતા, જે હવે વધીને 500 થઈ ગયા છે। એ જ પ્રમાણે રાજકોટમાં 3 આશ્રમમાં 300 વૃદ્ધો રહેતા હતા, જે હવે વધીને 415 થઈ ગયા છે। આ જ પ્રકારે જોવા જઈએ તો કુલ રાજ્યમાં મહાનગરોમાં 52 આશ્રમોમાં 2310 વૃદ્ધો પહેલા રહેતા હતા, જે હવે વધીને 3515 થઈ ગયા છે। રાજ્યના 4 મોટા શહેરોના વૃદ્ધાશ્રમના વડીલોની સંખ્યા 2310 થી વધીને 3515 થઈ છે। સૌથી વધુ 40 વૃદ્ધાશ્રમ એકલા અમદાવાદ શહેરમાં છે। ઘેર રાખો, ગડપણમાં અત્યારે સહારો જોઈએ, એમને ખોરાક નહીં આપશો ને બહુ તો ચાલશે, પણ તમે બે અક્ષર વાળથી કહેશો ને કે હા બા શું કરે છે તું, એટલું કરીને તમે કહેશો જશો તો એ બાને સારું લાગશે, એના પપ્પાને સારું લાગશે કે ના મારા છોકરાએ મરી। કોરોનાની બીજી લહેરમાં વડીલોને સૌથી વધુ જોખમ હતું। આ સ્થિતિ છતાં ગુજરાતના વૃદ્ધાશ્રમોમાં કેસ અને મૃત્યુ મામલે નહીવત અસર થઈ છે। ગુજરાતના 11 સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાનના મળી કુલ 30 વૃદ્ધાશ્રમો નો સર્વે કરાયો હતો, જેમાં ગુજરાતના 11 વૃદ્ધાશ્રમોમાં બીજી લહેરમાં માત્ર 7 કેસ જ નોંધાયા છે, જ્યારે આ વૃદ્ધાશ્રમોમાંથી એક પણ મૃત્યુ નોંધાયો નથી। દીક્ષિત સાથે માનસી પટેલનો અહેવાલ, અમદાવાદ।